अस्सलामु अलैकुम माई सर सबीहा बादशाह, वेलकम टू एस डी एम एस बॉयज इंग्लिश मीडियम प्राइमरी स्कूल, धोरण 8, विषय गुजराती, पाठ 9, पादर। लेखक डॉक्टर किशोर सिंह सोलंकी। डॉक्टर किशोर सिंह सोलंकी नो जन्म 1/4/1949 रोज बनासकांठा जिल्लाना मकरवाड़ा गाम में थयो। गुजराती साहित्य में कविता, नवलकथा, निबंध तेमज टूंकी वार्ता जेवा विविध साहित्य स्वरूपों तेमणे खेड़िया। वीरवाड़ा तथा अरवली तेमनी नोंधपात्र नवलकथाओ छे अने हाइंका जेवु प्रयोगशील काव्य स्वरूप तेमणे खेड़्युं छे। पादर निबंध आपणी विसराती जती ग्राम चेतनाने उजागर करे छे। पादर विषेना पोताना संस्मरणोने लेखके काव्यमय बानीमां रजू कर्या छे। सौ प्रथम तो अपने पादर शब्दनो अर्थ समझिए। तो पादर एटले के गामनी भागोड़, जेने गोंदरू कहेवाय। अमे पादर में रमीए, पादर शब्द सांभळतानी साथे ज अमने आनंद थाय छे। अमारा पग नाचवा माँडे छे, जाने पादरनी रेत अमने बोलावती होय एवुं लागे छे। लेखक कहे छे कि अमे पादर में रहीए छीए, एटले के गामनी भागोड़ में रहीए छे। पादर शब्द सांभळतानी साथे ज अमने आनंद एटले के खुशी थाय छे। पग नाचवा माँडे छे अने त्यानी रेत अमने बोलावती होय एवुं लागे छे। अमे पादरने गोंदरू एवा नामे ओळखीए छे अने बीजुं नाम गोंदरू छे। अमारे माटे गोंदरू ए चॉकलेट जेवुं छे, एने ममड़ावानी मजा आवे छे। ममड़ावानी एटले के वारंवार याद करवुं, तो के तेने याद करवानी मजा आवे छे। મારા ગામમાં ગોંદરે બે વિશાળ વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય। સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા, ગોંદરાની સાથે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, મોટો હવાડો, બે બળદની જોડી કોષથી હવાડો ભરે, વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેડું, એ અમારું પાદર। જો અહીંયા પાદર એમનું કેવું છે, તેમની એટલે કે ગામની ભાગોળ કેવી છે તેનું વર્ણન કર્યું છે। પીપર એટલે કે એક વૃક્ષ હોય છે। હવાડો એટલે ઢોરોને પાણી પીવાનો કુંડ, જેની અંદર પાણી મૂકવામાં આવે છે અને ઢોર ઠાકર તેમાંથી પાણી પીએ છે। કોસ એટલે કે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો હોય છે। ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે। કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય, એટલે કે ત્યાં બધા જ બેસતા હોય છે, ત્યાં મેળો જામે છે એવું લાગે। કોઈનો છોકરો જે ઘરવાસ કે શેરીમાં ન મળે તો એને ગોંદરે એની શોધ થાય છે। છોકરો ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય। છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને। મારા પીટિયા લડઘા તારો, કૂટું ઓસલો તારો, અડધા દાડાની તન આખા ગામમાં હોદું છું, એવું બોલતા બે ચાર લાફા મારી જ દે। જો છોકરાને સૂતા સૂતા એમની માને તકલીફ પડે તો એની માં એને જ્યારે એ મળે છે ત્યારે તેને બે ચાર લાફા મારી દે છે। બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે, અંદરો અંદર કહે ચેવો માર્યો નહીં। બીજા છોકરાઓ જે એની સાથે રમતા હોય તે બધા ત્યાં અંદર અંદર લપાઈને, એટલે કે ઓઠમાં લપાઈને જોતા રહે અને અંદર અંદર વાતો કરે કે ચેવો માર્યો। તો બીજા કહે તન તારીમાં નથી મારતી, પૂછનાર ચૂપ થઈ જાય। એટલે એક એને કહે કે ચેવો માર્યો, એટલે કે કેવો માર્યો, તો બીજો એને કહે કેમ તન તારીમાં નથી મારતી, તે કે તને તારી મમ્મી નથી મારતા, જે પૂછે છે તે ચૂપ થઈ જાય છે। અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું। નિશાળમાં તો 11 વાગ્યે જવાનું હોય। ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદો પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય। અમે ભણેશરીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ। પહેલી નિશાળ એટલે આ ગોંદરું કહેવાય। નિશાળમાં 11, નિશાળ એટલે કે શાળા, સ્કૂલ।
ત્યાં 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો સવારે ઘરની વાસી દો એટલે ઘરનું જે કામકાજ હોય તે બધું પતાવીને ત્યાં ખેતરે નીકળી જતા હોય. પણ અમે ભણેશ્વરીઓ શું કરીએ, સ્લેટ કે નોટના આગા પાછા પાના જે હોય તે લઈને અમે ગોંદરે નીકળી જઈએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સવારે 9 વાગ્યાથી એ લોકોની નિશાળ શરૂ થઈ જાય. કોઈ સાહેબને જતા આવતા જોઈએ તો યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓમાં કે પછી જે ખાડાઓ ખોદ્યા હોય છે તેની અંદર લપાઈ જઈએ. લપાઈ જઈએ એટલે કે છુપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી, એટલે કે કોઈ સાહેબ એ લોકોને જોઈ જાય તો આવી બને. સાહેબોની ધાક એટલે કે ડર હતો એમને. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય છે. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કહેવાનો મતલબ છે કે દરેક વસ્તુ, દરેક પ્રસંગ ગામના ગોંદરે થાય છે. કોઈનું મરણ થયું હોય તો મરનાનો ત્રીજો વિષામો ગોંદરે થાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાનો આગ મુકાય, પછી જ આવે છેલ્લે વિષામું શમશાન. આનર્ધ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના માં 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ 5મી રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો મળ લખ્યો કાયદો હતો. ગોંદરે આવેલી પિંપનના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તાતા થૈયા તુહું તુહું. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચટીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસ્ડો પડી જાય. એટલે કે જ્યારે ભવાઈ શરૂ થાય થવાની હોય ત્યારે બધા એકબીજા સાથે મસ્તીઓ કરતા ગમે તે રીતે પણ આગળ બેસવા માટે મથતા હતા. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટી પડતા હતા. શિયાળામાં હોતું હતું કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ, જે અહીં આપણને આ પેજ ઉપર ગોંદરાનું દ્રશ્ય આપ્યું છે. આંબલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ આખડીએ, ઊભા થઈને લંગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામસામા પથરા મારીને લોહી લુહાણ થઈએ, તોય થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બાળકનું મન કેવું હોય, કંઈક બી થાય એટલે થોડીક વારમાં પાછું એવું ને એવું, એટલે કે કંઈક બી થયું હોય, કોઈ બી મિત્ર સાથે ઝઘડો થયો હોય એને થોડી વારમાં ભૂલીને પાછો એનો મન એની સાથે મેળ ખાઈ જાય. બે ઘડીના ઝઘડા પછી એના એ ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય, 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. જો ઉનાળાની ઋતુમાં સવારનો સમય હોય છે એટલે 11 વાગે 9 વાગે ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ, બપોર ખેતરમાં ભાત લઈને ના છૂટકે બડબડતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાજતા જવાનું. ત્યારે તો ચપ્પલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા, એટલે ખુલ્લા પગે જ ફરવાનું હતું. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય, ગરમ લાય વાયરા વાતા હોય. ઉનાળામાં ખૂબ ગરમી હોય તો કે જાણે જ્યારે ન જવાનું હોય ત્યારે અમને આનંદ એટલે કે ખુશી થાય, કેમ કે તે ગરમ લાય વાયરા વાયરા એટલે કે પવન વાતા હોય, પવન વહેતી હોય, લૂ ફૂંકાતી હોય તોય અમને છાવેડામાં ગોંદરે રમતા હોઈએ.
कोई बपोर के तड़को न जुए, रमवू रमवू ने रमवू, एज अमारो मुद्रा लेख। मुद्रा लेख एटले के मुख्य सिद्धांत। साचा अर्थ में गोंदरू तो गरम झरती बपोरनू ज, आखा गाम में ढोर बपोरे वगड़े थी गोंदरे आवी गया होय। हवड़ामांथी पाणी पीने पिंपर पीपड़ो लीमड़ी के वडना छाइडे बैठा हाफता होय। केटलाक तो साम सामे सींगड़ा भरावीने बाखड़ता होय। गोवाड़िया खावा माटे घेर जाए त्यारे अमे बैठेली भैंसोनी पीठ पलाड़ीने राजाना ठाठथी डोलता होईए। भैंसनी सवारी करवी ए पण एक लहावो छे। जो कोई भैंस अड़वीतरी होय तो जम दईने ऊभी थई मारवा दोड़े। कोई सींगड़ा हलावे, कोई पूछड़ू वींझे, पण अमे तो वगड़ाना वनेर जीवा। बपोरे तो गोंदरे अमे ज गुवाड़िया गोकुळ गामना, आखो गोंदरू माथे करीने फरीए, परसेवाथी नहाईए। જો ઉનાળાના ઋતુમાં એ લોકો ગોંદરે રમતા જ હોય, ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ, રાતે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ, ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય, થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ, ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય, મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આડોટીએ, અમને રેત વહાલી લાગે, મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા ન થાય, કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા માટે આવે, જો એ લોકો રાત થઈ જાય તોય ઘરે ન જાય એટલે પછી કોઈકને કોઈ એને સોટી લઈને બોલાવવા માટે આવે। મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ થઈ ગયો હતો। ક્યારેક તો ઠંડી રેતીમાં ગસગસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને। ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે, એટલે ખુલ્લા આકાશની નીચે ચાંદની ચાંદની ની નીચે સૂઈ જવું રેતીમાં એ પણ એક અલગ જ આનંદ હોય છે। પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ। ગોદરું તો અમારે એરકન્ડિશન, મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે। પાનખરમાં તો ખરેલા પાંદડાની આખું ગોંદરું ભરાઈ જાય, એના ઉપર ચાલવાની પણ એક મજા છે। ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ, કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચેમ હળગાયું, એમાં તો કીડી મકોડાને જીવાત હોય તે બળી જાય, તમોને પાપ લાગશે। અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા, જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય, એવા તો અમે જીવદયાવાળા। વરસાણાની તો ગામડાનો પ્રાણ છે, ગામડાનો આધાર ચોમાસું જ છે। વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય, પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય છે। ખડખડ ગજતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ, વરસાદમાં પલળવાનો પણ એક અલગ જ રોમાંચ હોય છે। ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું, આ પાણી જોવાનો આનંદ જ આવતો। આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે, એનો સંબંધ જીવંત છે। કોઈ વટે માર્ગું એટલે કે રાહદારી, કે કોઈ પણ અતિથિ એટલે કે મહેમાન, ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય। પોરો ખાવો એટલે કે થોડુંક આરામ કરવો। કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય, અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે, પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે, પછી ઉચાળા ઉપાડીને બીજે જાય। ગામ કૂવો અને મંદિર પણ ગોંદરે જ હોય। આ ગોંદરે ધીંગાણા મંડાણા છે, લાકડીઓ ધારિયા અને તલવારો ઉછળ્યા છે, ઢોલ ધ્રબુક્યા છે, સરકારી લફરા થયા છે, પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ છે, ગોંદરે ઘણી તડકી છાંયડી જોઈ છે। ગોંદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે, એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે। મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે। હું રોમાંચિત બની જાઉં છું, પૂંઠ વાળીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળોતરો ડંખી ગયો છે, એના માથે કાળા કાળા શિંગડા ઉગી ગયા છે। ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું પાદર? વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ। આ નિબંધ છે જે
सुगंधनो स्वाद निबंधना संग्रहमांथी लेवामां आव्यो छे। अने आमां आखा निबंधमां आपणे गामना गोंदरानी वात करवामां आवी छे, एटले पादरनी वात करवामां आवी छे, त्यानो वर्णन त्यानी यादो बतावामां आवी छे। थैंक यू फॉर वॉचिंग। जजाकल्ला।